શંકર ચૌધરીના કોંગ્રેસ પર પ્રહાર. શંકર ચૌધરીએ કહ્યું, લોકો પૂછે છે કે બનાસ ડેરીની ચૂંટણી છે, કોંગ્રેસને એજન્ડાની જ ખબર નથી, કોંગ્રેસને બીજું શું કહેવું એ પણ ખબર નથી. ભાજપના ઉમેદવાર ભણેલા ગણેલા અને હોશિયાર છે, અઠવાડિયામાં જિલ્લો જવાબ શું આપે એ પણ ખબર પડશે. જિલ્લાની અંદર જે પ્રમાણનું હું દાંતા જોઉં છું, જે પ્રમાણનું હું વાવ જોઉં છું, જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે, એ બેની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતા વધારે લીડ આ બાજુ મળશે, મોદી સાહેબને મળશે. આવું મને હું બેની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું. અને આ શબ્દ મારા યાદ રાખજો, તમે બધા અહીંયા બેઠા છીએ, તમે શંકરભાઈ કહેતા હતા. ઘણા તો મને આઈને કહે છે કે શંકરભાઈ શેની ચૂંટણી છે, મને કે ડેરીની ચૂંટણી આવી છે. મને પૂછે કે ડેરીની ચૂંટણી છે, મેં કીધું ના, એને હજુ વાર છે. તો મેં કે એજન્ડા એમને સમજણ નથી કે ડેરીની ચૂંટણી છે. મેં કીધું એના કારણે ડેરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય અને એક પણ વિષયની અંદર કોઈ છિંદાર, પણ માત્ર બીજા કોઈ એજન્ડા તો હોવા જોઈએ. હવે એમને બિચારાને કહેવું શું? હવે એમ કહેવું આ મોદી સાહેબ માટે કંઈ કહીએ કે 370ની કલમ હટાવી દીધી એના માટે કંઈ કહીએ કે ગરીબોને અનાજ આપવાનું કામ ઘરે ઘરે અત્યારે આપીને થાય છે એમાં કંઈ કહીએ કે ખેડૂતોની અંદર એના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય એ બાબતમાં કંઈ કહીએ કે નર્મદાના પાણી અહીંયા પહોંચે ને સુજલમ સુફલમ ઉનાળે ચાલતી હોય એ બાબતમાં કંઈ કહીએ કે તેમને કહેવું શું? તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે? તો ના, ઉમેદવાર ભણેલા ગણેલા છે, હોશિયાર છે. તો મને લાગે છે કે જે પેલું હોય ને થોડુંક ઠીક હોય ને ખમે હોય ને બરાબર મારે, મને એમ છે ચલો બરાબર છે, એમાં મને મને એમાં કઈ જીવરાજભાઈ વાંધો નથી. અને હું તો કહું છું કે આમને એમ ચાલુ રહે સારું, આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયું હજુ આમને ચાલવા દો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ.